जय संघ सिका बोला परिषद पर्वजी आराधना आज 2022 ना परिषद नो चौथो दिवस सवाल व्याख्यान मां वस्तु काल निषाद प्रार्थनाओं ना संदर्भ में आप चर्चा कर रहा छे। इस संदर्भ में त्रिजी प्रार्थना ना आधार है आज विषय छे मानस केम बगड़े छे मानस सुकाम बगड़े छे त्रिजी प्रार्थना ना आधारे आ मुद्दा पर थोड़ी चर्चा करशु। वस्तुपाल मंत्रीश्वर ने बे प्रार्थनाओं पर अपने बात करी शास्त्राभ्यासो जीर्णपति नति शास्त्राभ्यासो जीर्णपति नति शास्त्राभ्यासो जीर्णपति नति संगति सर्वदा ये संगति सर्वदा रे संगति सर्वदा रे शास्त्राभ्यासो जीर्णपति नति संगति सर्वदा रे। पहली प्रार्थना करी शत्रुंजय ना पवित्र पहाड़ पर शाश्वत तीर्थ के अंदर भगवान आदिनाथ के सामने पहली प्रार्थना करे छे जब सुधी मने मुक्ति न मिले त्या सुधी हूँ सतत शास्त्र नो अभ्यास करतो रहूं। बीजी प्रार्थना करे छे जीर्णपति नदी संस्कृत में प्रार्थना छे जीर्ण एटले जीर्णेश्वर जीर्ण एटले देवली पति एटले केवली में जे श्रेष्ठ छे એટલે કે તીર્થંકર છે એ નદી એટલે નમસ્કારનો ભાવ એક અર્થ આ થાય
બીજો થાય જીને પતિ નથી લો જીને એટલે જીનેશ્વર ભગવાન જીને એટલે સાક્ષાત તીર્થંકર પતિ એટલે અસ્મંડ નહીં એક્સેક્ટલી સેમ વર્ડ છે પતિ ગુજરાતીમાં પતિ એટલે હસબન્ડ સંસ્કૃતમાં પતિ એટલે પ્રત્યે ટુવર્ડ્સ અને નતિ એટલે નમસ્કાર મારા નમસ્કાર ટુવર્ડ્સ જીનેશ્વર ભગવાન સમજાય છે જીને પતિ નથી જીનેશ્વર ભગવાન પ્રત્યે પતિ પ્રત્યે મારા નમસ્કાર બરાબર શ્લોકનો અર્થ આવડવો જોઈએ શાસ્ત્રાભ્યાસો જીને પતિ નથી સંગતિ સર્વદા આજે ત્રિવેદી પ્રાર્થના કરે છે હે પરમાત્મા જ્યાં સુધી મારી મુક્તિ ન થાય ત્યાં સુધી હું આ લોકોના સત્સંગમાં રહું સંગતિ એટલે સંગતમાં રહેવું સર્વ એટલે હંમેશા ઓલવેઝ સંગતિ સર્વદારે સર્વદા આવે આર્ય પુરુષોના સંસર્ગમાં હું હંમેશા રહું આર્ય પુરુષ એટલે કોણ સજ્જન પુરુષ આર્ય કુળ એટલે કેવું કુળ સજ્જન કુળ આપણે કહીએ છીએ કે જૈન ધર્મ જન્મ થયો એટલે આર્ય કુળમાં મારો ભારતની ભૂમિમાં મારો જન્મ થયો આપણે કહીએ આર્ય ભૂમિમાં મારો જન્મ થયો આર્ય એટલે સંસ્કાર આર્ય એટલે કુળવા આર્ય એટલે સજ્જન આર્ય એટલે બેસ્ટ શ્રેષ્ઠ એને આર્ય દ્રવ્ય પ્રમાણે ક્ષેત્ર પ્રમાણે કાળ પ્રમાણે અને ભાવ પ્રમાણે ધર્મની પરિભાષા બદલાય દ્રવ્ય પ્રમાણે એટલે વ્યક્તિ પ્રમાણે ધર્મની પરિભાષા બદલાય ક્ષેત્ર એટલે જગ્યાના આધારે ધર્મની પરિભાષા બદલાય ભારતમાં ધર્મની એક પરિભાષા હોય અહીંયા આવો એટલે ધર્મની પરિભાષા થોડી બદલાય ક્ષેત્ર સમયના આધારે ધર્મની પરિભાષા બદલાય ચોથા આરામાં ધર્મની એક પરિભાષા પાંચમા આરામાં ધર્મની પરિભાષા થોડી બદલાય જેવી સ્થિતિ અને ભાવ એટલે કે જીવની અવસ્થાના આધારે પરિભાષા બદલાય જીવની પાત્રતાના આધારે ભૂમિકાના આધારે ધર્મની પરિભાષા બદલાય મોટી ઉંમરનાને પૂછો સમજો રોજના સાત સમય કરું છું અને સાત સમય કરી લે એટલે રાતના શાંતિથી ઊંઘાય મારો ધર્મ થઈ ગયો એનો નિત્ય ક્રમ પૂરો થઈ રહ્યો એટલે એનો ધર્મ મોટા લોકોની અનુસાર
ધર્મ અને જિંદગી એક જ નથી, અલગ અલગ છે. ધર્મના સ્થાનમાં ધર્મ કરી લેવાનો અને પછી સંસારમાં જાઓ એટલે ત્યાં ધર્મની જરૂર નથી. ઝઘડો ઉપદેશ સાંભળવા વાળા ના બદલે બોલવા વાળા બદલાય.
આજે અત્યારે ના ઇન ઇમ્પ્રેશન અત્યારે તમે જેટલા ખરાબ છો ને થોડા ઘણા છો થોડા ઘણા દર્શો કે નહીં આપણે વિતરા નથી એટલે આપણામાં ખામી છે અત્યારે તમે જેટલા ખરાબ છો એટલા તમે લગાડો જે મને મારા ગુરુ આપે છે
અપનાવજો, નહીં તો તમારી ઉપેક્ષા ચાવી છે. કોઈ પણ તમારાથી ઊંચા જ્ઞાની પાસે બેસો ને તો એને વધારે બોલવા દેવાનું તમારું છો. અચ્છા, આપણે શું કરીએ? એનું મન એટલું બધું ચંચળ હોય છે કે ધ્યાન કરી તમે વાત સામાયિક કરો છો મારી અનુમોદના, પણ આટલું બધું તો બોલવાનું સામાયિક કર્યા પછી આપણે જન્મ્યા ત્યારે સારા હતા કે ખરાબ?
આપણે જમ્યા ત્યારે આપણને ખબર નથી કે હું સારો હતો કે નહીં, પણ જમીનનો બાળક સારો જ હોય છે. એની અંદર કોઈ કાળ નથી જાગતા, એની અંદર કોઈ કસાયો નથી જાગતા. જમીનનો બાળક સારો જ હોય છે. જન્મથી માણસ ખરાબ નથી હોતો, જન્મ પછી જ્યારે જીવનની યાત્રા કરે છે અને જીવનની યાત્રામાં લોકોના કારણે પરિસ્થિતિઓના કારણે માણસ બદલાતો હોય છે. એનો અર્થ એ થયો મિત્રો કે માણસ ઉપર નિમિત્તની અસર થાય છે. શેની અસર થાય છે? નિમિત્તની. નિમિત્તની આપણા ઉપર અસર થાય તો સમજી લેવાનું મારી અંદર ખરાબ સંસ્કાર છે. અને ખરાબ સંસ્કાર કોના મનમાંથી? મનોવિજ્ઞાન સાયકોલોજી એવું કહે છે કે દરેક માણસમાં બંને સંસ્કાર છે, સારા અને ખરાબ. દરેક માણસ વિતરા સિવાય સિદ્ધ સિવાય દરેક માણસમાં સારા અને ખરાબ સંસ્કાર છે. પૂર્વ જન્મોથી એ લઈને આવે છે. સવાલ એ નથી કે તમારી અંદર સારા સંસ્કાર છે કે ખરાબ, એ તો બંને છે. સવાલ એ છે કે તમને નિમિત્ત સારું મળે છે કે નિમિત્ત ખરાબ મળે છે. ખરાબ નિમિત્ત મળે તો માણસ બગડે, સારું નિમિત્ત મળે તો માણસ સુધરે. ઇન્ડિયાથી એક છોકરો એનો બધા મને ઓળખતો હતો મુંબઈમાં, અને એ બે વર્ષથી સ્ટડી કરી ડિગ્રી લીધી. જો પણ મળી ગઈ કે નહીં બોલ્યા મારે દીકરો પણ મને ઓળખતો સાથે કેમ અપ્રોચ કરી ને એ પણ આવડવું જોઈએ. કરતા કરતા દિલમાંથી બધું હતું સાંભળતા પછી મેં ધીરેથી પૂછ્યું કે બેટા તારું ખાન પાન તો શુદ્ધ છે? મને ખબર પડી ગઈ કે થોડો બોધ પાઠ આપજો. મતલબ છે ઇન્ડિયામાં ઘરમાં હતો ત્યારે કંદમૂળ પણ નહોતો ખાતો, અને હવે અમેરિકા ગયા પછી અભક્ષ્ય ખાવાનું પણ ચાલુ થયું. એટલે મેં વાત કરતા મેં એમ કીધું કે તું ના ખા. મેં પૂછ્યું, મેં કીધું બધાનો ઓળ પૂછ્યું, ઇન્ડિયામાં તો કંદમૂળ પણ નહોતો ખાતો, અહીં કેમ મીઠ ચાલુ થયું? એટલે મેં આટલો જ જવાબ આપ્યો. બાળકને પહેલી મુલાકાતમાં સીધું તમે એને કોઈ વસ્તુ રોકવાની કહેશો ને તો તમારા પ્રત્યે આસ્થા થઈ જશે. એટલે ધીરે 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 ગ્રીપમાં લેવો પડે. આજે જે કહીએ છીએ
પણ કેવાનો અર્થ એ છે મિત્રો કે નિમિત્ત નહીં આપણા ઉપર સતત છે. આપણે સંપલી કોઈ કોઈ યમ છે યમ કોણ છે યમ એટલે દેખાય પૂછ્યો બીજો પ્રશ્ન પૂછું છું. હવે